नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 18 એમાં બજાર, જેમાં આપણે ભાગ 1 ભણીશું। તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો, તમારા ઘર માટે પણ ચીજવસ્તુની ખરીદી કરવામાં આવતી હશે, તમને થતું હશે કે આ બધી ચીજવસ્તુ કોણ બનાવતું હશે, ઘરેથી આ વસ્તુ દુકાનો સુધી પહોંચતી હશે, આ જે વસ્તુ ખરીદનાર કોણ હશે, આ જે વસ્તુ વેચનાર કોણ હશે। ચાલો મિત્રો, તો આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બજાર શું છે। તો બજાર એટલે ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર। ફરીથી વિદ્યાર્થી મિત્રો, ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર। બજાર એટલે જ્યાં ખરીદનાર ને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ। બે વ્યાખ્યા થાય, જ્યાં ખરીદનાર ને વેચનાર બે ભેગા થતા હોય એવું સ્થળ। બજારમાં અનેક ચીજવસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કીટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તક, નોટબુક, પેન, પેન્સિલ, બુડમોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે। યાદી બનાવીએ તો કેટલી લાંબી યાદી તૈયાર થાય। આવી અનેક ચીજવસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ। હવે જોશું તો બજારના પ્રકાર, તો આપણે રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। આપણે કપડાં લેવા છે તો શાકભાજીના બજારમાં ન જવાય, સમજ્યા? એટલે આપણી આસપાસની મહોલ્લા બજાર, સાપ્તાહિક બજાર એટલે કે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર, કેટલા થયા? 1, 2, 3, 4 અને 5, આ 5 પ્રકાર છે। સૌથી પહેલાં જોશું મહોલ્લા બજાર એટલે શું। તો આ દુકાનમાં વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવાયેલી હોય છે। આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ, જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજવસ્તુ, જેમ કે સ્ટેશનરી દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ। એટલે કે જ્યાં આપણી આજુબાજુની જગ્યા છે જ્યાંથી મળી રહે છે એને આપણે મહોલ્લા બજાર કહેવાય। તેમાં રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ અને અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ। આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે, મહોલ્લા બજારનું દુકાનો કહેવાય, આજુબાજુમાં જ આપણી જરૂરિયાતના સમય દિવસ દરમિયાન ગમે ત્યાં ખરીદી કરી શકીએ છીએ। આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે। તમે વિદ્યાર્થી મિત્ર જોયું હશે તો આવા લોકો દરરોજ લેતા હોય એટલે એ લોકોને ઉધાર પણ આપતા હોય છે। ગુજરી બજાર એટલે કે સાપ્તાહિક બજાર, અઠવાડિયામાં એકવાર ભરાતું હોય, જોઈએ સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે કે અઠવાડિયામાં એકવાર, અને તેને એટલે કે તેને સાપ્તાહિક બજાર કહે છે। કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હાટ। ઉદાહરણ તરીકે દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર કહેવાય, રવિવારે ભરાતી હોય તો રવિવારી બજાર કહેવાય, એમ। વેપારીઓ દિવસ દરમિયાન તેના વેચાણની ચીજવસ્તુ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે। બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે। દેશભરમાં અનેક જગ્યાએ આવા બજારો, હજારો બજારો લાગે છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે। હવે એના વિશે જોઈએ તો જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએ તમને મળી રહે। ગુજરી બજારમાં કેવું હોય, સાપ્તાહિક બજારમાં તમને બધી જ વસ્તુઓ એક જગ્યાએ મળી રહે, નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી શકે છે। અને ત્રીજું, વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજવસ્તુ સસ્તા ભાવે વેચી શકે છે। એટલે અહીંયા શું ખુલ્લો બજારમાં, ખુલ્લા માર્કેટમાં વેચે, કોઈ મકાનનું ભાડું ના હોય, કોઈ વીજળી ના હોય, વેરો ના હોય, એટલે ફ્રી હોય છે, એટલે એ લોકો શું સસ્તી કિંમતે વેચે। ઓકે, શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે પણ ગયેલા હશો શોપિંગ મોલમાં। આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે। એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય। શું વિદ્યાર્થી મિત્રો? એક જ બિલ્ડિંગ હોય અને એમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય તો એને કહેવાય શોપિંગ કોમ્પ્લેક્સ।
મોટા શહેરોમાં બહુમાળી ઇમારતોમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, તમે પણ જોયું હશે, જેને મોલ કહેવામાં આવે છે. શું વિદ્યાર્થી મિત્રો, મોટા શહેરો હોય ને ત્યાં બહુમાળી ઇમારતો હોય છે, 5 માળ, 10 માળ, 6 માળ, 3 માળ, તેવામાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુ, તમારે કપડાં લેવા છે તો બીજા માળે, બીજી કોઈ વસ્તુ લેવી છે તો ત્રીજા માળે, એમ અલગ અલગ વસ્તુ તમને મળી રહે અલગ અલગ માળે, એને કહેવાય મોલ કહેવાય, જેમાં આપણે નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ પણ મળી રહે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચતી હોય છે. તમે શોરૂમમાં વસ્તુ લેવા જાઓ ને તો તમે જે સામાન્ય દુકાનમાં ખરીદો કપડાં, એના કરતાં તમને ડબલ ભાવ હોય છે, જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુ ખરીદી શકે. એટલે જે પૈસાવાળી પાર્ટી હોય છે, સુખી હોય, એ જ લોકો ત્યાં જઈને ખરીદી કરતા હોય છે. હવે એના વિશે જોઈએ તો ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાન સજાવવામાં આવે છે આકર્ષવા માટે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક રહે. અલગ અલગ બ્રાન્ડ તમને જોવા મળે ત્યાં. બીજું, વાતાનુકૂલિત મોલમાં એટલે કે એસીવાળા મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુ ખરીદી શકે છે. પછી ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે. આવી મોલમાં તમે જાઓ ને, ડિસ્કાઉન્ટ તમને લખેલું જોઈએ, 12-20%, 10%, 30%, જેમ હોય એમ પ્રમાણે, એટલે કે વળતર તમને મળી રહે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા. હવે આવી જગ્યાએ તમે જાઓ ને, એવું કંઈ જરૂર નથી કે તમે કેશ જ પૈસા આપો, ત્યાં કેશલેસ પણ હોય છે, એટલે કે તમે અહીંયા ક્રેડિટ કાર્ડ વાપરી શકો, ડેબિટ કાર્ડ વાપરી શકો, નેટ બેન્કિંગથી પણ પૈસા ચૂકવી શકો છો, અને રોકડ તો આપી શકાય. ખ્યાલ આવી ત્યાંથી મિત્રો. હવે છે નિયંત્રિત બજાર. તો નિયંત્રિત બજાર શું હોય એ જોઈએ. નિયંત્રિત બજાર કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવે ઉપજે, તેમજ તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધિ સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, તમે નામ સાંભળ્યું હશે, એપીએમસી જોયું પણ હશે, કે એપીએમસી જે છે, તમે ઘણી બધી જગ્યાએ જોયું છે કે એપીએમસી બોર્ડર લગાવ્યું, તો એ દરેક તાલુકા મથકે હોય. ક્યાં હોય વિદ્યાર્થી મિત્રો? દરેક તાલુકામાં. શું નામ હોય? ગુજરાતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી છે. હવે એમાં શું હોય છે? એ નિયંત્રિત બજાર કહેવાય, એટલે કે માર્કેટિંગ યાર્ડ કહેવાય. વિદ્યાર્થી મિત્રો એમાં જોઈશું તો ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ થાય, અહીંયા હરાજી થાય, વેપારીનું નૈતિક ધોરણ જળવાય, ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે, ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે, વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે, વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ અને અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. રેડિયો, વર્તમાન ટીવી, વર્તમાનપત્ર, ટીવી, ઓનલાઈન મોબાઈલ ફોન વગેરે પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે. અને છેલ્લું જોઈએ તો ખેડૂતે માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે. એટલે તમને બધી વસ્તુ તમે તમારી અહીંયા રાખી શકો છો એમ. હવે ઓનલાઈન બજાર, તો વિદ્યાર્થી મિત્રો તમે હવે અત્યારે દરેક જણા જોયું જ હશે અને મંગાવેલી પણ હશે ઓનલાઈન વસ્તુઓ, ફ્લિપકાર્ટ, એમેઝોન, બરાબર. તો જોઈએ, હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. બજારમાં ગયા વિના જ આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. તમે પણ કોઈ પણ વસ્તુ મંગાવેલી હશે જ ઓનલાઈન દ્વારા, બરાબર. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓએ ગ્રાહકોને સીધું વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. એટલે તમારે ત્યાં જવું પણ ના પડે અને એની જે કિંમત હોય એના કરતાં ઓછા ભાવે તમને વસ્તુ ઘરે બેઠા મળી જાય છે. ગ્રાહકના ઘર સુધી ચીજવસ્તુઓ સીધી જ રીતે સીધી જ પહોંચી જાય છે, જેના લીધે તેનો સમય પણ
એટલે કે તેનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે અને સમય પણ તમારો બચે, તમે પણ ઓનલાઈન ખરીદી કરી જશે. આમ હવે બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે એમ કહી શકાય. ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ ઓનલાઈન જ્યારે ખરીદી કરો ત્યારે તમારે સાવચેતી રાખવી જરૂરી છે. કેમ? અન્યથા છેતરપિંડીનો ભય, અન્યથા છેતરપિંડીનો ભય રહે છે. હવે બજારની આજુબાજુ વિદ્યાર્થી મિત્રો, હવે જોશું કે બજારની આજુબાજુ એમાં શું કહેવા માંગે છે. તો આપણે જે વસ્તુ ખરીદવા જઈએ છીએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે અભ્યાસ કર્યો. ઓકે, તમને થતું હશે કે આ બધા દુકાનદારો તેમની દુકાનો માટેનો માલ સામાન ક્યાંથી ખરીદતા હશે? ચીજવસ્તુનું ઉત્પાદન કારખાના, ગૃહ ઉદ્યોગ, ઘરો અને ખેતરોમાં થાય છે, પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતરમાંથી ચીજવસ્તુ ખરીદતા નથી. એ વસ્તુઓ પહેલાં અલગ અલગ માર્કેટ યાર્ડમાં પહોંચે, પછી ત્યાંથી વેપારીઓ વેચે, વેપારીઓ પાસેથી નાના વેપારીઓ, પછી આપણને વસ્તુ મળતી હોય છે. જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ ખરીદે છે તેમને જથ્થાબંધ વેપારી કહેવાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તેઓ આ માલ સામાન નાના વેપારીઓ કે દુકાનદારને વેચે. આમ આ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જોઈ છે. આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુ ખરીદી છે એને છૂટક વેપારી કહેવાય. ઓકે, ખેતરમાં ઉત્પાદિત થતી ખેત પેદાશનું વધુ ઉત્પાદન માટે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. આપણે પહેલાં પણ ભણી ગયા, આ ખાતર કેટલીક દુકાનોમાંથી ખરીદવામાં આવે છે. આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે. એવી જ રીતે મોટર કારમાં વપરાતા વિવિધ ભાગ નાના નાના કારખાનામાં બનતા હોય છે. જેમ કે કારની કંપનીઓ તેને ખરીદીને તે ભાગોને જોડીને કાર બનાવે છે. જો એ પણ વેપારી, ઓલો પણ વેપારી, બરાબર, તેની બનાવેલ મોટર કાર આપણે શોરૂમમાંથી ખરીદતા હોઈએ છીએ. આમ આપણી આસપાસ અનેક ચીજ વસ્તુ બનાવીને તેનું ખરીદ વેચાણ થતું હોય છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. હવે જોશું તો બજારમાં સમાનતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આસપાસના બજાર વિશે જાણ્યું. કારખાના કે ખેતરમાં ઉત્પાદિત થયેલ માલ સામાન વેચનાર અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ છે. આપણે ગુજરી બજારથી મોલ સુધીની દુકાનો અને દુકાનદારોની માહિતી મેળવી. આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે. શું જોઈએ? તો એક થોડાક પૈસાથી છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે અને બીજો તેના મોલ કે કોમ્પ્લેક્સમાં વધુ નાણાં રોકાણ મોટો દુકાનદાર છે. સમજ્યા? ઓછો પૈસા રોકે તો નાનો દુકાનદાર, વધુ પૈસા રોકે મોટો દુકાનદાર કહેવાય. નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવી શકે છે, જ્યારે મોટો દુકાનદાર વધુ નફો મેળવે છે. તેવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા છે. ખરીદનાર વર્ગમાં શું વિવિધતા છે? તો એવા ઘણા લોકો છે જે સસ્તામાં મળતો માલ સામાન પણ ખરીદી શકતા નથી, જ્યારે ઘણા પણ એવા લોકો છે જે મોલમાં મળતી મોંઘી વસ્તુની ખરીદી કરતા જોવા મળે છે. આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારના ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે. ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજવસ્તુ વેચતા જોઈએ છે. આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ વસ્તુનું વેચાણ કરતા જોવા મળે છે, જે તમે પણ જોયા હશે. આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી તે વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ્યારે પણ તમને દેખાય તો આપણે એમની પાસેથી વસ્તુ ખરીદવી જોઈએ. બજારમાં ગ્રાહક, તો ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ. ગ્રાહક એટલે શું? તો પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિને કહેવાય ગ્રાહક. આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે ગ્રાહક છે. જેમ કે પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય. પૈસા આપીને જે વસ્તુ તમે ખરીદ્યો છો એને કહેવાય ગ્રાહક. ઉદાહરણ તરીકે તમે સાબુ, તેલ, બિસ્કીટ, અનાજ કે અન્ય વસ્તુ ખરીદવા અથવા મોબાઈલ ફોન રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવાઓ મેળવો, તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે. બધી વ્યાખ્યા ગ્રાહકની વ્યાખ્યામાં આવી જાય છે. બધી વસ્તુઓ વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ક્યાં? ભારતમાં. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતની અને મોજશોખની વસ્તુ બજારમાંથી ખરીદે છે. ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું
પૂરેપૂરું વર્તન મેળવવાનો અધિકાર છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક બારકા આપેલા છે, જે દરેક વસ્તુ તમે જોયેલા હશે, જેમ કે આઈએસઆઈ વધુ વસ્તુઓ ઉપર એક માર્ક, ખેતી આધારિત વસ્તુઓ ઉપર હોય છે હોલમાર્ક, ઊનની વસ્તુ ઉપર હોલમાર્ક, સોનાની વસ્તુ ઉપર હોય છે, ફ્રૂટની વસ્તુ ઉપર હોય છે. ભાઈ આ શાકાહારી ને માંસાહારી, આ જે લીલો રંગ હોય ને પેકેટ ઉપર, એટલે તમારે સમજી જવાનું એ શાકાહારી વસ્તુ છે, અને જો લાલ પેકેટ લાલ હોય આવો તો આ સમજી લેવાનું એ માંસાહારી વસ્તુ છે. યાદ રાખજો, ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે. ખાસ પ્રકારના માર્કા એટલે કે નિશાનીવાળી વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું છે. જો આવો માર્કા હોય તો જ વસ્તુ ઓરિજિનલ ગણાય વિદ્યાર્થી મિત્રો. જેમ કે ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુ માટે આઈએસઆઈ એટલે કે આ સોના ચાંદીના વસ્તુ માટે હોલમાર્ક. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું બધા. ઊનની બનાવવા માટે વૂલમાર્ક. ખાદ્ય પદાર્થ માટે એક માર્ક આવ્યો છે જે ઓકે. પછી FSSAI એટલે કે જે આ છે એ વગેરે નિશાનીઓ વપરાય છે. જ્યારે કોઈ ગ્રાહક સારી ગુણવત્તાની વસ્તુ ખરીદી શકે છે એના આધારે તમે જો આ માર્ક વસ્તુ ખરીદો તો એ સાચી કહેવાય. એવી જ રીતે એક શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલો રંગ અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ રંગ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર કયો રંગ હોય? લીલો. અને માંસાહારી સામગ્રી ઉપર લાલ. હવે ગ્રાહકનો હક અને ફરજ. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુ મળી રહી છે. ગ્રાહકને તેનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયા હોવાથી ગ્રાહકનું શોષણ થવા લાગ્યું છે. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે. ગ્રાહક વર્તમાન સમયમાં બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતા. આપણે પણ બનીએ છીએ ક્યારેક. ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે એવા ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અધિનિયમ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવવામાં આવ્યો છે. આ કાયદા દ્વારા મુજબ ગ્રાહકોને નીચે મુજબના 6 અધિકારો એટલે કે હકો મળેલા છે. કયો અધિનિયમ એ વિદ્યાર્થી મિત્રો? ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. એ કેટલા અધિકાર આપ્યા છે? 6. 1, 2, 3, 4, 5 અને 6. યાદ નામશું નામો શું છે? પહેલાં સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. વિદ્યાર્થી મિત્રો તમારા નામ ખાલી યાદ રાખવાના છે. ખ્યાલ આવી ગયો? એમાં જોઈએ સલામતીનો અધિકાર શું છે, તો વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. અર્થાત તમે જે કોઈ વસ્તુ ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. એને કહેવાય સલામતીનો. બીજું જોઈએ માહિતી મેળવવાનો અધિકાર. તો ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી તમે મેળવી શકો છો. પસંદગીમાં તો તમને જે ગમતી વસ્તુ તે ખરીદી શકો છો. રજૂઆત, તો તમારી સામે જો કોઈ પણ હકોના હિતોના રક્ષણ માટે તમે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની રજૂઆત કરી શકો. ફરિયાદ, તો જો કોઈ વસ્તુ તમે ખરીદો જે ખામીવાળી હોય, ક્ષતિવાળી હોય, ક્ષેત્રમાંથી તમે ઉપભોગ બનેલા હોય ના, તમને જે નુકસાન થયું એના માટે તમે ફરિયાદ કરી શકો છો. ગ્રાહક શિક્ષણ મેળવવાનો, તો આ અધિકારથી જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર છે. નામ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, કેટલા અધિકાર છે? 6 ગ્રાહકોના. હવે ગ્રાહકની ફરજ, વિદ્યાર્થી મિત્રો આપણા અધિકાર નથી, આપણી ફરજ પણ છે. શું ફરજ છે જોઈએ. પેલું, કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. બિલ માંગવું જીએસટી વાળું. બીજું, મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રિક વસ્તુઓ આઈએસઆઈ માર્કાની જ ખરીદી. દુકાનદારના સહી સિક્કા, વકરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને જ વસ્તુ મેળવવી અને તે સાચવવા. બીજું શું કરવું, તો સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા. કોઈપણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાક્કા બિલનો આગ્રહ રાખો. બિલમાં શુદ્ધતા, કિંમત, કઢાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને લખાયેલી છે તેની ચોકસાઈ કરવી. પછી જોઈએ તો ખાદ્ય પદાર્થ, એક માર્ક FSSAI લોગોવાળા જ ખરીદવા. ખાદ્ય પદાર્થો કેવા? એક માર્ક અને FSSAI વાળા
તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, વેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ એટલે કે કયા કયા ઘટકો છે વગેરે તમામ વિગતોની ખરાઈ કરવીની ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી. પછી વિદ્યાર્થી મિત્રો શું, તો દવાની પ્રિસ્ક્રિપ્શન એટલે કે જે દવાની યાદી છે એની ખરાઈ કરવી, કઈ કઈ વસ્તુઓ છે, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ ખાસ જોવી. જેનરિક દવાઓ મળતી હોય તો પહેલાં જ એ ખરીદવા આગળ રાખો. પછીનું જોઈએ તો કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ વગેરે ચેક કરી ખરીદી કરવી. પછી પેટ્રોલ કે સીએનજી પંપ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરાવું, ઝીરો છે કે નહીં જોઈ લેવું. અને ગેસ વિસ્તરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાતોની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવવી. જીવન વીમા પોલિસી, વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો. છેલ્લું જોઈએ કે બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું, જેમ કે સેલ, ભેટ, કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતો છેતરાવો નહીં. અને જો છેતરાયો હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાની બીજા લોકો માટે છેતરાતા અટકશે. હવે ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા એટલે કે ખમીસ, તો આપણે બજાર, બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો. આપણે આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. હવે આપણે ખમીસ એટલે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવીએ. તમે સૌ જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ કાચો માલ છે. વિદ્યાર્થી મિત્રો, કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલી છે એ આપણે જોશું. સૌરાષ્ટ્રમાં આવેલ રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે. તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી. જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જો ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસ વાવી દીધા. પ્રથમ વરસાદ જો લાવણી લાયક થઈ ગયા, 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના કુર ફૂટ્યા અને બહાર આવ્યા. વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળેલ. કપાસના છોડ પરથી નિંદાણ દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું કરી નાખ્યું. ખેતરમાં આડી અવળી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય તેવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો. ફૂલડા ખીલીને તેના મોટા મોટા ઝીંડવા પણ ખૂબ આવી ગયા હતા. ઝીંડવા કહેવાય જે આ છે ને. હવે ઝીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણાવીને ગાંસડીઓ બાંધીને તેમના ઘરમાં મૂકવા લાગી ગયા. છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ એટલું ન થયું. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈએ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડમાં, આપણે હમણાં જોયું ને તાલુકા મથકમાં હોય ને એપીએમસી એટલે કે માર્કેટિંગ યાર્ડમાં જઈ માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા. તેમના કપાસની વેપારીઓએ હરાજી કરી, જેમાં ચુનીલા વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું. ચુનેલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. જીનમાં આ કપાસમાંથી કપાસ અલગ કરીને તેલ કાઢનાર વેપારીને વેચી દીધા. એમાં પાછું તેલ પણ નીકળ્યું. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે કપાસનું તેલ એટલે કે ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને ખોળ પશુઓના આહારમાં પણ ઉપયોગી છે. જીનિંગ મિલના માલિકે રૂની ગાસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપી. આ દોરાને અમદાવાદની કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધા. જો દરેક વસ્તુ અલગ અલગ થાય છે વિદ્યાર્થી મિત્રો, દોરામાંથી હવે કાપડની કંપનીમાં ગઈ, જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડ્રાઇંગ મિલમાં હવે કલર માટે મોકલવામાં આવ્યા. આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવી તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરીને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચવામાં આવ્યા. આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે શર્ટ પેન્ટ ખરીદીએ છીએ. બોલો, આખી પ્રક્રિયા આ રીતે થાય છે.
કપાસથી શર્ટ પેન્ટ બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો, એટલે કે પેલા ખેડૂત, પછી ઉત્પાદક, પછી વેપારી, પછી પરિવહન સેવા પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે, અને તેમાં જોડાયેલ દરેકને તેમાંથી ઓછામાં ઓછું વધુ પ્રમાણમાં વળતર મળે છે. આપણે રોજબરોજની ચીજ વસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે. રોડ રસ્તા, પરિવહન, બેન્કિંગ, સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે અને વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમે ઘરે બેઠા કોઈ પણ વસ્તુ ઘરે જો અહીંથી આ વીણવું, પછી સંગ્રહણ, પછી વેચાણ, પછી લોડે ને સફાઈ કરે, પછી એકત્રીકરણ, પછી ગાંસડી કરવી, આવું ભેગું, પછી કાતું, પછી વણવું, અને પછી છૂટક વેપારી પાસે જાય, વેચાણ થાય, સિલાઈ સોરી વીણ વણવું, પછી રંગવું, પછી સિલાઈ અને છૂટક વેચાણ. ઓકે, આજે આમ પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? દરેક વસ્તુનું જે આપણે જોયું એ આ પ્રમાણે થતું હોય છે. આ પાઠમાં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમારે માર્કા પણ યાદ રાખવાના છે, હક્કો પણ યાદ રાખવાના છે. ઓકે, અને એકવાર સારી રીતે વાંચી લેજો. ચલો આવજો.